students. I am going to teach you lesson third. Lesson third is ado gaudu. लास्ट टाइम हमने लेसन सेकेंड एक्सप्लेन किया था. सेकेंड लेसन कौन सा था? सेकेंड लेसन इज मारो परिवार, यानी कि माई फैमिली. माई फैमिली के बारे में हमने एक्सप्लेन किया था. अभी ये लेसन थ्री है आडू और, यानी कि ऐसे हमने ही बोल दी कि ये सब बेफिक्र हो गया, ये अच्छा नहीं है. तो उसको गुजराती में क्या बोलते हैं? आडू और, जो पूरा प्रॉपर नहीं रखा होता है ये जोर से, तो उसको क्या बोलते हैं गुजराती में? आडू और एम. उसको क्या बोलते हैं गुजराती में? आडू और. गुजराती में हमें ऐसे नहीं बोलते आडू ओडू थी गयू है, वह बिखेर थी गयू है. तो दैट मीन्स आडू और. लेसन थ्री इज आडू और. कविता वाँचो अने गाओ. क्या है? कविता वाँचो अने गाओ. यहाँ पे एक राइम्स दिए, पोएम दिए, तो उसको हमें गाना है. कविता वाँचो अने गाओ. क्या दिया है? अल्लड़ एगो अल्ले टप्पू. अल्लड़ एगो अल्ले टप्पू. टप्पू के वो छे अल्लड़. अल्लड़ एगो अल्ले टप्पू. टप्पू 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 के बारे में ये राइम्स है, ये पोएम है. अल्लड़ एगो अल्ले टप्पू. टप्पू के वो छे अल्लड़. फरतो घर में अकड़. फरतो घर में अकड़. केवी रीतना फरे छे घर में अकड़ लईने. रंगो कागळ लईने बंदा चित्रे वधु फफड. रंगो कागळ लईने બધા રંગોને કાગળ લઈને બધા ચિત્ર બધું ફફડ એટલે બધું ચિત્રી કાઢે છે. બધું ફફડની માફક જેમ તે ચિત્રી કાઢે છે. નાની નાની નાળિયેરીને મોટા આઈના ફળ. નાળિયેરી કેવી છે? નાની 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 નાળિયેરીને મોટા મોટા ફળ. એમાં તો એ ભરવા મથે મીઠું મીઠું છે. રંગોને કાગળ લઈને આખા ઘરમાં બધું ફક્કડ ની માફક એટલે બધું ચિતરી નાખે છે. નાની નાની નાળિયેરી. નાળિયેરી કેવી છે? નાની નાની, પણ એના ફળ છે મોટા 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 એના ફળ. એમાં તો એ ભરવા મથે મીઠું મીઠું જળ. એમાં જળ કેવું? ભરવા મથે મીઠું મીઠું જળ. મોટા મોટા મોર દોરે નાની નાની ઢેલ. મોર કેવા છે? મોર છે જે મોટા મોટા મોર દોરે છે. અને ઢેલ કેવી છે? નાની નાની ઢેલ. મોટા મોટા કાન વાળું. મોટા મોટા કાન વાળું સસલું કરતું ખેલ. સસલું કેવું છે? મોટા કાન વાળું સસલું કરતું ખેલ. મોટા કાન વાળું સસલું કરતું ખેલ. સસલાના પૂંછડામાં પીછા દોરે એ ગુલકણ. જે સસલું હોય, પણ સસલાને શું હોય? પૂંછડી હોય. કોઈ દિવસ પીછા હોય ના, તો પણ આ ગુલકણ શું કરે છે? ટપ્પુ છે એ ગુલકણ છે. કેવું કરે છે? સસલાના પૂંછડામાં મોરના પીછા દોરે છે. એ શું કરે છે? ગુલકણ સસલાના પૂંછડામાં પીછા દોરે છે. બહેનની પેટી લઈને ચિત્રે બધું ફક્કડ. કોની પેટી? એની બહેનની પેટી લઈને આખા ઘરમાં ચિત્રે છે બધું ફક્કડ. એટલે કહેવાનો મતલબ ટપ્પુ છે કે હોય છે અલ્લડ છે. આખા ઘરમાં અલ્લડ ટપ્પુ ફરતો હોય છે. કાગળને રંગો લઈને આખું ઘર ચિત્રે છે. નાની નાની નાળિયેરીને મોટા મોટાના ફળ દોરે છે. એમાં એ ભરવા મથે મીઠું જળ. મોટા મોટા મોર દોરે. અને ઢેલ કેવી દોરે? નાની દોરે. મોટા મોટા કાનવાળું સસલું કરતું ખેલ. મોટા કાનવાળું સસલું કરતું ખેલ. અને ગુલકણ શું કરે છે? સસલાના પીછ પૂંછડામાં મોરના પીછા દોરે છે. બહેનની પેટી લઈને ચિત્રે બધું ફક્કડ. બહેનની પેટી લઈને બધું ચિત્રે છે. ખબર પડી આ કાવ્યમાં કહેવા શું માંગે છે? આડું અવળું નો મતલબ ટપ્પુ ઘરમાં બધું આડું અવળું કરી નાખે છે. અલ્લડ થઈને ફરે છે. અલ્લડ ટપ્પુ ઘરમાં અફડ થઈને ફરે છે. રંગો કાગળ લઈને બધું ફક્કડ આડું અવળું ચિત્રી કાઢે છે. નાની નાની નાળિયેરી હોય. નાળિયેરી કેવી હોય? મોટી હોય. પણ દોરે છે કે આડું અવળું એ નાની નાની નાળિયેરી દોરી કાઢે છે. અને ફળ એના મોટા મોટા દોરે છે. ટપ્પુ બધું જે કામ કરે છે કેવું કરે છે? આડું. એ નાળિયેરીમાં મીઠું ફળ મીઠું જળ ભરવા મથે છે. મોટા દોરે છે. કેવા મોર? કેવા દોરે છે? મોટા મોટા. અને ઢેલ કેવી દોરે છે? નાની નાની. મોટા મોટા કાનવાળું સસલું કરતું ખેલ. સસલું
પણ તો સતલાના પૂછડામાં શું કરે છે પીછા ધોઈ નાખે છે ગુલક્કડ એ બધું આડું અવળું કરી નાખે છે બહેનની પેટી લઈને બધું ચિત્રે છે બહેનની પેટી લઈને ચિત્રે બધું ફક્કડ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 કવિતામાંથી રંગીન અક્ષરવાળા શબ્દો નીચે લખવાના વાંચો કવિતામાં રંગીન અક્ષરવાળા શબ્દો પહેલો શું છે અલ્લડ ટપુ કેવો છે અલ્લડ અલ્લડ એ રંગીન અક્ષરવાળો શબ્દ છે નેક્સ્ટ ટપુ ટપુ પણ કેવો છે કલરિંગ વાળો શબ્દ છે ટપુ રેડ લાઈન વાળો શબ્દ છે કવિતામાં ફરતો ઘરમાં અક્કડ ઘરમાં કેવી રીતે ફરે છે અક્કડ થઈને ફરે છે કવિતામાં અક્કડની નીચે લાઈન કરવાની છે ને એક ઘાટો શબ્દ છે એ નંબર 3 પર લખીશું અક્કડ 4 નંબર પર શું છે ફકડ ચિત્રે વધુ ફકડ ફકડ પર એ લાલ અક્ષરમાં આપેલા શબ્દ છે નંબર 4 પર શું લખીશું રંગીન અક્ષર ફકડ છે તેનો આપણે ફકડ નીચે લખીશું 5મા પર શું આવશે પીછા ધોરે એ ભૂલકડ એ ભૂલકડ આપણે લખીશું તો આ જે શબ્દ છે મેં સર્કલ કર્યા છે એ શબ્દ રંગીન આપેલા છે કવિતામાં તો પહેલો શું આવશે અક્કડ બીજું ટપુ ત્રીજું અક્કડ ચોથું ફકડ પાંચમો ભૂલકડ આ 5 શબ્દ આપણે લખવાના છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 કવિતા એક વખત ફરીથી વાંચી તેમાંથી ટપુના ચિત્ર ઓળખી સામે નિશાની કરો यानी कि हमको जो यहाँ पे कविता के बारे में दिया है उसमें जो टप्पू ने जो बोला है जो किया है उस वो पिक्चर के सामने हमको क्या करना है राइट करना है तो क्वेश्चन मार्क सो आप पूछे फर्स्ट पिक्चर से मुझे किसका पिक्चर है फर्स्ट पिक्चर ए बड़द मुझे तो बड़द विषय कविता में क्या बात थी नहीं तो उसके सामने हमको राइट नहीं करना है फर्स्ट पिक्चर बड़द मुझे तो एना कविता में बड़द विषय ने क्या बात थी नहीं तो एना सामने आपणे राइट नहीं करिए નેક્સ્ટ નેક્સ્ટ સેન્ડ છે કાચબાનું ચિત્ર છે કાચબાનું ચિત્ર છે તો કાચબાનું ચિત્ર છે ને કૂતરાનું મોઢું છે તો કાચબાની કૂતરાની આખી કવિતામાં વાત ક્યાંય થઈ નથી તો આની સામે આપણે રાઇટ નહીં કરીએ ક્વેશ્ચન નંબર 3 સેનું પિક્ચર છે નાળિયેરી ક્વેશ્ચન નંબર 3 સેનું પિક્ચર છે નાળિયેરીનું આપણને પિક્ચર આપ્યું છે તો કવિતામાં સેની વાત થઈ છે નાળિયેરી નાની નાની નાળિયેરી ને મોટા એના પર નાળિયેરીની વાત થઈ છે તો આપણે નાળિયેરી માટે શું કરીશું સાઇન કરીશું રાઇટ કરીશું નાળિયેરીની વાત થઈ છે કવિતા માટે નેક્સ્ટ સીનું મોઢું છે અને સસલાના કાન આપ્યા છે પણ સીની વાત ક્યાંય નથી થઈ અને સસલાના કાનની વાત ક્યાંય નથી થઈ તો આપણે એના પર આપણે કશું નહીં કરીએ નેક્સ્ટ છે સસલાનું ચિત્ર અને પાછળ પીછા સેના છે સસલાના પૂંછડામાં મોઢના પીછા છે તો અહીંયા આપણે કવિતામાં સેની વાત કરી છે સસલાના પૂંછડામાં પીછા દોરે ગુલક પડે એટલે આ વસ્તુ સાચી છે સસલાનું પૂંછડું છે સસલું દોર્યું છે પણ એના પૂંછડામાં શું દોર્યું છે મોરના પીછા તું પીછા દોરે ગુલકડ એટલે આ પિક્ચર બરોબર છે તો આપણે એની સામે રાઇટ કરીશું નેક્સ્ટ હાથીનું મોઢું છે સૂંઢ આપી છે અને પાછળ પિક્ચર છે મોરનું તો હાથી અને મોરને ક્યાંય લાગતું વળગતું નથી આડું અવળું આપ્યું છે પણ હાથી અને મોરનું આડું અવળું આ કવિતામાં ક્યાંય બંધ બેસતું જોડતું નથી એટલે આપણે એના પર રાઇટ નહીં કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 કવિતાના આધારે વાક્ય સામે ખરાની કે ખોટાની નિશાની કરો યાની કે ટ્રુ એન્ડ ફોલ્સ ક્વેશ્ચન નંબર 4 ટ્રુ એન્ડ ફોલ્સ રાઇટ ધ ટ્રુ એન્ડ ફોલ્સ ફર્સ્ટ ક્વેશ્ચન અલ્લેલ ટપુ ઘરમાં પકડ થઈને ફરે છે અલ્લેલ ટપુ ઘરમાં કેવી રીતે ફરે છે અક્કડ થઈને પકડ થઈને નથી ફરતો એટલે શું આવશે ખોટું નેક્સ્ટ અલ્લેલ ટપુ નાની નાની નાળિયેરી દોરે છે અલ્લેલ ટપુ કેવી દોરે છે નાળિયેરી અલ્લેલ ટપુ કેવી દોરે છે નાની નાની નાળિયેરી એટલે શું આવશે સાચું અલ્લેલ ટપુની નાળિયેરીના ફળ નાના છે ને મોટા એના ફળ એમાં ફળ કેવા આપ્યા છે આપણને મોટા અને અહીંયા આપણને શું આપ્યું છે કે ટપુની નાળિયેરીના ફળ નાના છે પણ એકચ્યુઅલી રિયલમાં કેવા છે ફળ મોટા એટલે આ શું આવશે ખોટું અલ્લેલ ટપુ નાના નાના મોર દોરે છે કવિતામાં શું આપ્યું છે મોટા મોટા મોર દોરે ને નાની નાની દેવ એટલે અહીંયા શું આપ્યું છે મોર દોરે છે કેવા નાના નાના તો શું આવશે ખોટો પાંચમું અલ્લેલ ટપુ મોટી મોટી ઢેલ દોરે છે ને નાની નાની દેવ નાની નાની દેવ અને અહીંયા પણ શું આપ્યું છે અલ્લેલ ટપુ મોટી ઢેલ દોરે છે તો શું આવશે ખોટું નેક્સ્ટ અલ્લેલ ટપુ સસલાના પીછડામાં પૂંછડામાં પીછા દોરે છે સસલાના પૂંછડામાં પીછા દોરે ગુલકડ સસલાના પીછડામાં શું કરે છે પીછા દોરે ગુલકડ તો અહીંયા શું આપ્યું છે કે એ ગુલકડ સસલાના પૂંછડામાં પીછા દોરે છે તો શું આવશે સાચું શું આવશે સાચું સસલાના પૂંછડામાં એ ગુલકડ પીછા દોરે છે
क्वेश्चन नंबर 9 વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ તો તમારે આ વાંચવાનું છે અને લખવાનું છે શું આવશે ચાટી પપ્પા ડબ્બુ મચ્છર ભાગ્ય વિદ્યા મમ્મી ટપુ શક્તિ સજ્જન કટ રત્ન પંક્તિ હસ સ્ત્રી ધબ મુનિ બચ્ચું આવી રીતના તમારે શબ્દો વાંચવાના છે જોઈ જોઈને લખવાના છે સો રીડ એન્ડ રાઇટ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 टीचर की मदद थी वाचो ने लखो हेल्प द टीचर एंड रीड एंड राइट तो टीचर की हेल्प से आपको पढ़ना है और लिखना है टीचर की मदद थी वाचो ने लखो फर्स्ट क्या है वर्ग तर निसर वर्ग स्वर्ग स्तर हर्ष सर्व पर्व धर्म नर्मल सहज चर्च शर चर्चा दर्शन तर्पण तर गर्व वगैरह सतत अर्पण समर्पण समारोह निखर खर सूर्य तारु कार्टून दर्द दर्पण जलजनी आ शब्दों से तुम्हारे हवे घरे थी होमवर्क में लिखना है नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर इज 11 शब्दों सुधारी के लिखो तरक तो तरक ना इस को हवे तर तो राइट वर्ड इज तर नेक्स्ट सरप सरप इज रोम राइट वर्ड इज सर सो राइट सर नेक्स्ट ઉતારયું ઉતારયું ના શું બોલીએ આપણે ઉતાર્યું સો રાઈટ વર્ડ ઇઝ ઉતાર્યું વઘારયું આપણે એમ કહ્યું શાક વઘારયું છે શું કહીએ આપણે શાક વઘાર્યું છે રાઈટ વર્ડ ઇઝ વઘાર્યું નેક્સ્ટ વર્ગ હું વર્ગમાં બેઠી છું આપણે એમ કહીએ કે હું વર્ગમાં બેઠી છું તો રાઈટ વર્ડ ઇઝ વર્ગ નર્મદ હું નર્મદના ઘરે છું આપણે એમ કહીએ કે હું નર્મદના ઘરે છું સો રાઈટ વર્ડ ઇઝ નર્મદ રાઈટ નર્મદ નેક્સ્ટ નમૂના મુજબ વાક્યો જોડો ટપુએ ચિત્રો બનાવ્યા ડબુએ ચિત્રો બનાવ્યા ટપુએ પણ ચિત્રો બનાવ્યા અને ડબુએ પણ ચિત્રો બનાવ્યા તો શું આવે ટપુએ અને ડબુએ ચિત્રો બનાવ્યા આપણે એમ કહ્યું આપણે બે વાક્ય આટલું લાંબુ બોલીએ ટપુએ ચિત્ર બનાવ્યા ડબુએ ચિત્ર બનાવ્યા ના પ્રોપર વર્ડ શું આવે ટપુએ અને ડબુએ ચિત્રો બનાવ્યા એવી જ રીતે નેક્સ્ટ મીનુએ શક્કર્યું ખાધું ચીનુએ શક્કર્યું ખાધું તો શું આવે મીનુએ અને ચીનુએ શક્કર્યું ખાધું અલકાએ પતંગ ચગાવ્યો સ્મિતાએ પતંગ ચગાવ્યો તો શું આવે રાઈટ અલકાએ અને સ્મિતાએ પતંગ ચગાવ્યો નંબર 4 રામે ઘોડો દોડાવ્યો શ્યામે ઘોડો દોડાવ્યો તો શું આવશે રામે અને શ્યામે ઘોડો દોડાવ્યો રામે અને શ્યામે ઘોડો દોડાવ્યો ગીતાએ નૃત્ય કર્યું મીનાએ નૃત્ય કર્યું તો શું આવે ગીતાએ અને મીનાએ નૃત્ય કર્યું આ રીતે તમારે લખવાનું છે નેક્સ્ટ સરખા ઉચ્ચારવાળા શબ્દ બનાવવાનો લખો ફર્સ્ટ શું છે અ અને નિ શું આપ્યું છે સ્ત તો શું બનશે વર્ડ અર્થ નેક્સ્ટ સૂર્યા આપ્યું છે અને સ્ત આપ્યું છે તો શું બનશે સૂર્યા વ્ય આપ્યું છે અને સ્ત છે તો વ્યસ્ત સી આપ્યું છે અને સ્ત આપ્યું છે તો શું બનશે સિસ્ત ચુ આપ્યું છે અને સ્ત છે તો શું બનશે ચુસ અર્થ સૂર્યાસ્ત વ્યસ્ત સિસ ચુસ ક્વેશ્ચન નંબર 14 વાક્ય બનાવને લખો શું આવશે મારા પપ્પા જોગો પહેરે છે ડબ્બો વર્ગમાં છોકરાઓ ડબ્બો લાવે છે બાળકો થપ્પો રમે છે એકો મારી પાસે કાળીનો એકો છે ધક્કો ભીડમાં રામને ધક્કો વાગ્યો બુટ્ટી મેં કાનમાં બુટ્ટી પહેરી છે મુઠ્ઠી પાંચ આંગળી ભરી દઈને મુઠ્ઠી બને છે ચડ્ડી નાના બાળકે ચડ્ડી પહેરી નથી એવું કોઈ બી વાક્ય આપણે તમારું મનગમતું લખી શકો છો નેક્સ્ટ સમજો ને લખો મીનું ચાલે છે મીનું ચાલતી હતી મીનું ચાલશે ચીનું ખાય છે ચીનું ખાતી હતી ચીનું ખાશે આવી રીતના આપણે ભવિષ્યકાળ વર્તમાનકાળ અને ભૂતકાળમાં વાક્ય લખવાનું છે ક્વેશ્ચન નંબર 16 નમૂના પ્રમાણે શબ્દ બનાવીને લખો બોલ બોલ્યો આ આવ્યો પડ પડ્યો હસ હસ્યો આવી રીતે આ બધા શબ્દ લખીશું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 ખાલી જગ્યામાં શબ્દો પૂરો શું આવશે તપેલું ઉતાર તપેલું ઉતાર નિશાંતાર નિશાંતાર જુ શાક સમાર શાક સમાર્યું શાક વઘાર શાક વઘાર્યું આવી રીતના આપણે આ નમૂના પ્રમાણે ખાલી જગ્યા શબ્દ લખવાના છે મને ઓળખીને મારું નામ લખો ક્વેશ્ચન નંબર 18 લાલ 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 ગોળ ગોળ રસી છું ભરપૂર બોલો હું કોણ તો કોણ આવે લાલ લાલ છું ગોળ ગોળ પણ છું તો લાલ અને ગોળ ગોળ શું આવે ને રસી ભરપૂર ટામેટો આન્સર ઇઝ ટામેટો સેકન્ડ પહેલા લીલું પછી પીળું સ્વાદે હું છું ખાટું બોલો હું પણ પહેલાં હું લીલું કાચું હોઉં એટલે લીલું પછી પાકું એટલે પીળું સ્વાદે હું ખાટું તો બોલો હું કોણ તો સ્વાદમાં કોણ ખાટું
पहला लीलू और पची लीलू थे लींबू। आंसर इज लींबू। नंबर थ्री, सागर किनारे रहू छु, मोटा सागर किनारे रहू छु, ऊंचे ऊंचे जाऊ छु, मोटा फळ आपू छु, बोलो हूँ कौन? तो कौन आवे? सागर किनारे कोण रे? नारियल। ऊंचे ऊंचे नारियेरी रे, मोटा फळ कोण आपे? नारियेरी। નાળિયેરીના ફળ કોણ આપે? મોટા। નાળિયેરીના ફળ કેવા હોય? મોટા હોય। આપણે જે નાળિયેર લઈએ કેવું હોય? મોટું। તો બોલો હું કોણ? તો શું આપશે? આન્સર ઇઝ નાળિયેરી। નંબર ફોર, ખોબા જેવી લાગું છું, પાણી પર હું દોડું છું, ખોબા જેવી લાગું છું, પાણી પર હું દોડું છું, હાલક ડોલક થાઉં છું, બોલો હું કોણ? ખોબા જેવી છું, હાલક ડોલક થાઉં છું, પાણી પર ચાલું છું, તો કોણ આવે? હોળી। क्वेश्चन नंबर 19। नेक्स्ट क्वेश्चन एक्सरसाइज। नीचे अपनी वार्ता चित्रों ने आधार एक मैच करके तुम्हारी नोटबुक में लिखो। आ एक्सरसाइज चीज तुम्हारे नोटबुक में फिल करवानी है। फर्स्ट पिक्चर सेट है, गार्डन है, गार्डन में कौन है? दादी माँ है, कौन बिल्लाड़ी ने उपाड़े है। सेकंड पिक्चर में अपने शू देखा है? दादी माँ ऊन गूथे है, बिल्लाड़ी जुए है। नंबर थ्री, દાદીમાના હાથમાંથી બિલાડી શું લઈ લે છે? ઊંનો દડો। નંબર ફોરમાં આપણને શું દેખાય છે? ઊંનો દડો લઈને બિલાડી ભાગી જાય છે, ઊંનો દડો લઈને બિલાડી ભાગી જાય છે। દાદીમાને ભાગી છે એટલે દાદીમા જુએ છે અને બિલાડી ભાગે છે, અને દડો ખસી ખસીને આગળ પતી જાય છે એટલે બિલાડી જોતી રહે છે। તો આ આપણી વાર્તા છે, એ તમારે નોટબુકમાં ફિલ કરો।